નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ વિષય અંગ્રેજીમાં સામાયિક મૂલ્યાંકન કસોટી સાત એટલે કે માર્ચ બે હજાર એકવીસનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ સાથે ચેનલ પર ના તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં પહેલાં આઇકન લાયકનને ક્લિક કરી લો એટલે કંઈ પણ નવું આવો જ આપણે ઉપયોગી વિડીયો મૂકીએ તો સૌપ્રથમ તમને નોટિફિકેશન મળી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે વિડિયો પસંદ આવે તો લાઇક કરી દઉં અને આ વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરી દઉં તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરી તો મિત્રો ક્વેશ્ચન નંબર એક છે રીડ ધોલોઇંગ પેરેગ્રાફ એન્ડ ગિવ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ તો મિત્રો અહીંયા તમારે જે ફકરો આપેલો છે એના ઉપરથી નીચેના જે પાંચ પ્રશ્નો છે એના જવાબ લખવાના છે બરાબર તો ચાલો આપણે જોઈ લઈએ તો વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ તો ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ અબાઉટ ફોર ફોર હંડ્રેડ નાઇન સોરી ફો ફોર થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એટી નાઇન કેજી બરાબર કિલોગ્રામ તો અહીંયા તમારે જે તમે જોઈ શકો છો અહીંયા બીજી લીટીમાં બરાબર આવી જવાબ અહીંયા આવશે બરાબર બીજી લીટીમાં આપેલું છે બરાબર એ રીતે લખી દેવાનું તમારે બીજું કો ધ ટ્રેનર ઓફ ધ એલિફન્ટ તો એ જે એનો ટ્રેન કરે એલિફન્ટને એને શું કહેવાય આથીને ટ્રેન કરી એને આપણે મહાવત કહીએ બરાબર તો અહીંયા તમારે જે છેલ્લી લીટી છે લીટી જોઈ શકો છો અહીંયા અહીંયા જુઓ આ આ લીટી બરાબર આ લખી દેવાનું બરાબર હવે આગળ જોઈએ એનો જવાબ કહો કે એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત તમારે અહીંયા મહાવત લખી નું એમ એચયુટી એ લખી દેવાનું છે ખાલી જગ્યા બરાબર ત્રીજું કે હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ પેન્ડ ફોર ઇટિંગ બરાબર તો એનું જોઈએ તો અહીંયા તમારે બીજી લીટીમાં પેલું હીની જગ્યાએ તમારે એલિફન્ટ લખવાનું છે ત્યારબાદ સ્પેન્ટ બાકીનું બધું વધેલું છે એ તમારે લખી દેવાનું બરાબર તો આયુ ક ક્સ એલિફન્ટ બરાબર તો આ રીતે તમારે લખી દેવાનું રહેશે હવે આગળ જોઈએ આપણે આગળ જોઈએ તો ગીવ સિમિલર ઓફ લીપ્સ તો લિવ્સનું સિમિલર શું થશે લીફ થશે લીફ એટલે પાંદડું અને લિવ્સ એટલે પણ પાંદડું થાય બરાબર એલ ઈ એલ ઇ એફ બરાબર આ લખી દેવાનું તમારા ખાલી જગ્યા લિવ્સની ચોથામાં બરાબર આ રીતે લખી દેવાનું બરાબર હવે પાંચમું જોઈ ગયો રાઈટ ડાઉન ધ વર્ડ્સ વિચ ડિસ્ક્રાઇબ સાઉન્ડ ઓફ એલિફન્ટ તો અહીંયા તમારે જે હાથીના જે અવાજો હોય ને એના લખી દેવાનું બરાબર તો આપણે લખી જોઈએ તો જો ફકરામાં તમાર જેમાં આ જે આપેલું છે ને ટ્રમ્પ ટીમ ઉધી આટલા સુધી લખી દેવાનું બરાબર તો એલિફન્ટ સાઉન્સિઝ પછી છેલ્લા ઉધી આટલા ટ્રમ્પ ટીમ બરાબર અને ચાલુ થાય ને પેલું ટીઆરયુએમ પીઈ ટી આઈએનજી એટલા સુધી લખી દેવાનું બરાબર તો અહીંયા તમારા પ્રશ્નો એ સાચો થઈ જશે એટલે તમારે આ પાંચ ગુણ મળી જાય બરાબર બીજું જોઈએ ક્વેશ્ચન નંબર ટુ ચુઝ ધ કરેક્ટ ઓપ્શન બેઝ ઓફ ધ પીપલ સોરી બલૂન ઇઝ બ્યુટી બબૂલ ઇઝ બ્યુટીફુલ અને અ સ્ટોરી તો પાંચ ગુણ છે અને પાંચ જે વાક્યો આપેલા છે એમાંથી જે ખોટું હોય એને ચેકી દેવાનું બરાબર તો ગો ગોડ્સ એટ અપ ઓલ ધ હાર્ડ ઓર સોફ્ટ લીવ્સ તો અહીંયા તમારે સોફ્ટ આવશે બરાબર સોફ્ટ તો હાર્ડને તમારે ચેકી દેવાનું રહેશે બરાબર તો હાર્ડને તમારે ચેકી દેવાનું રહેશે અહીંયા તમારે હાર્ડને ચેક દેવાનું રહેશે બીજું એક તો બબુલ ટ્રી લાઇકડ કે ડિસલાઇકડ ઇટ્સ લીવ્સ તો એના જે પાંદડા હતા ને એ લાઇકડ કરતું હતું એટલે કે પસંદ હતા કે ન પસંદ હતા તો એને પસંદ ન હતા તો ત્યાં બીજા ઉપર બીજા ચેક દેવાનું સોરી અહીંયા તમારે સોરી અહીંયા તમારે લાઇક લાઇકડાને ચેક દેવાનું અને ડિસલાઈક હતા બરાબર એને પસંદ ન હતા એના પાંદડા બરાબર ધ બબુલ ટ્રી લુકડ ને અગલી વિદાઉટ લીવ્સ તો પાંદડા વગર જે બબુલ ટ્રી હતું બાવનનું જાળી કેવું લાગતું હતું અગલી લાગતું હતું એટલે તમારે એટ્રેક્ટિવ ચેકી દેવાનું રહેશે બરાબર ચોથું કે ધ પીપલ સ્ટાર્ટ અ પ્લાન્ટિંગ તો પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ તો તમારું પ્લકિંગ છે એ સાચું છે ને ચેક ચેકી દેવાનું બરાબર તો વન દે વી અપિયર ડિસઅપિયર બિફોર ધ બબુલ ટ્રી તો અહીંયા તમારે અપિયર્ડ આવશે તો ડિસઅપિયર ચેક ચેકી દેવાનું બરાબર મિત્રો અહીંયા આપણે જે ક્વેશ્ચન નંબર ટુ છે એમ સોલ્યુશન પૂરું થાય છે બીજું જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી યુઝ ધ પ્રોપર એક્સપિરિયન્સ એક્સપેરિયન્સપેરિસ એક્સપ્રેશન ફોર ગિવ્સ સિચ્યુએશન તો અહીંયા તમારા જે આપેલા છે વાક્યો એમાં કયું બંધ બેસતું જે એક્સપ્રેશન છે બરાબર એ અહીંયા લખવાનું છે બરાબર તો પાર્પતી વિન્સ ધ રેસ પ્રતિ વિન્સ ધ રેસ તો જો રેસ જીતી તો શું થાય ઓ ગોડ આવશે બરાબર સોરી મિત્રો અહીંયા તમારે પહેલું આવશે બરાબર આ ત્રીજું નંબરનું આવશે બરાબર ત્રીજું નંબરનું આવશે બ્રેવ અને અસ્કા સિન્સ એન એક્સિડન્ટ તો એ શું કહેશે જો તે તમે એક્સિડન્ટ જુઓ કોઈનો તો તમે શું કહો ઓ ગોડ કહો બરાબર ઓ ગોડ મિસ કા મિસ ઇઝ ધ ટ્રેન તો શું કહે ઓ નો બરાબર ઓ નો આવશે અને કી સી ધ પીકોક તો શું કહેશે બ્યુટ્યુ હાવ બ્યુટીફુલ બરાબર પછી સાનવી સીન ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો શું કહેશે સોહગ કેટલી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલની એ કેટલી મોટી છે બરાબર એ કહેશે સોહગ હગનું મોટું થાય બરાબર જે બીગ બિગેસ્ટ થાય મોટું તો અહીંયા તમારું જે સોલ્યુશન એ પૂરું થાય છે અને કોઈ પ્રશ્ન તમે ના સમજતો આવે તો તમારા શિક્ષકોને પૂછી શકો બરાબર જે ના આવડતું હોય તમને આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર ફોર રાઈટ હુ એન્ડ હુમ કોણ બોલે છે અને કોને છે તે લખવાનું છે તો યુ લુક વેરી અપસેટ યુ લુક વેરી અપસેટ તો અહીંયા કોણ છે વન દેવી બબુલ ટ્રીને કહે છે બરાબર તો વન દેવી નું સ્પેલિંગ થશે વીએ એન્ડ ડીઈવીઆઈ બરાબર બબુલ નો બી એ બી એલ ટ્રી ઇ આર ડબલ ઇ બરાબર તો વન દેવી એ બબુલ ટ્રીને કહેવાય કહે છે બરાબર કે તું શા માટે દુઃખી છે માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ તો આ બબુલ ટ્રી કે અહીંયા રામન એ સાધુને કહે છે બરાબર બીજામાં રામન એ સાધુને કહે છે બરાબર નાવ આઈ હેવ અ લર્ન અ લેસન આ વાક્ય બબુલ ટ્રી છે એ વન કહે છે બરાબર હી ઇઝ ગોઈંગ ટુ એક્ટ્રેક્સ અઝ અને પાંચમું છે કે રામન વોટ ડુ યુ થિંક ટુ ધ ये किंग किंग तो तो ए छे, ए रामन ने बराबर क्वेश्चन नंबर मैच बी तो तो ये छे रेड लाइट क्लाउडली माला जय हिज टीचर राजू इज एन एक्रोब बराबर मे रेन टूडे यू मस्ट स्टॉप द कार प्ले ट्रिक्स સી શૂટ ગો ટુ ડોક્ટર મે આઈ ગો ટુ ડ્રિંક વોટર સર બરાબર તો પહેલાં જોઈએ તો ધ રેડ લાઈટ ઇઝ ઓન તો રેડ લાઇટ ઓન થાય તો શું કરવાનું બીજું આવશે યુ મસ્ટ સ્ટોપ ધ કાર તો આપણા જે કાર હોય એ એને આપણે સ્ટોપ કરી દેવાની જો રેડ લાઇટ હોય તો ધ સ્કાય ઇઝ ક્લાઉડલી તો ઇટ મે રેન ટુ ડે જો સ્કાય ક્લાઉડલી હોય તો આપણે શું કરીએ શું થાય જે રેન વરસાદ વરસે બરાબર વાદળ છાયું હોય આકાશમાં તો કેવું થવાય રેન પડે બરાબર એટલે રેન એટલે વરસાદ જય આસ્ક હિઝ ટીચર સોરી માલા હેઝ ફીવર અતિ જોયું ભૂલી ગયા કે માલા હેઝ ફીવર ફીવર તો એને ત્યાં આવા તો શું કરશે સી શૂટ ગો ટુ એ ડૉક્ટર પાસે જશે બરાબર ચોથું આવશે જય આસ્ક હિઝ ટીચર જય આસ્ક હિઝ ટીચર શું પૂછશે મે આઈ ગો ટુ ટ્રીન ગોટર સર એવી રીતે પૂછશે બરાબર પાંચમો આવશે રાજુ ઇઝ એન એક્રોબેડ તો આમાં આવશે હી કેન પ્લે ટ્રિક્સ ત્રીજું આવશે બરાબર તો ફરીથી જોઈ લઈએ તો પહેલાંમાં આવશે બીજું અને બીજામાં આવશે પહેલું ત્રીજામાં આવશે ચોથું ચોથુંમાં ચોથામાં આવશે પાંચમું અને પાંચમામાં આવશે ત્રીજું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા આ જે સોલ્યુશન પૂરું થાય છે મિસ્ટેક તો નથી પણ જો મિસ્ટેક હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો અન્ય કોઈ પ્રશ્ન હોય તો પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ વિડીયો પસંદ આવતો તો કરી દો સાતથી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો અને એના બાજુમાં પહેલાં બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશું નહીં કારણ કે આપણે આવા જ અવનવા આપણે ઉપયોગી થાય એવા વિડીયો મૂકતા રહીએ છીએ અન્ય વિષયના એકમ ક્વેશનના સોલ્યુશન પણ આપણે ઝડપથી મૂકી દઈશું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશું નહીં અને કોઈ અને આ વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરી દઉં તો દર મિત્રો આ વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આપણે